વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ વિદ્યાકુલ ચેનલ. યુથ વિદ્યાકુલ ચેનલની અંદર હું તમને ભણાવી રહ્યો છું અર્થશાસ્ત્ર ધોરણ 11માં. તો અર્થશાસ્ત્ર વિશેની ઘણી બધી આપણે ચર્ચા કરીએ તો અર્થશાસ્ત્રમાં ઘણા બધા ચેપ્ટર 11 ચેપ્ટર છે. અને અત્યારે હું તમને જે લેક્ચર ભણાવી રહ્યો છું એ ડેમો લેક્ચર છે. ફૂલ લેક્ચર માણવો હોય, ફૂલ લેક્ચરનો અભ્યાસ કરવો હોય અને આખા વર્ષની અંદર 11 ચેપ્ટરનો આવી જ રીતે તમારે રસપ્રદ રીતે ખૂબ જ સરળતાથી અભ્યાસ કરવો હોય તો તમે યુથ વિદ્યાકુલનો નંબર છે નીચે તમને રેડ કલરની લાઈન વિડીયોમાં અહીંયા દેખાઈ રહી છે એની અંદર ફોન નંબર છે, એમાં ફોન નંબર કરીને કોન્ટેક્ટ કરી શકો છો અને જરૂરી માહિતી મેળવી શકો છો. એટલે એની અંદર કઈ રીતની માહિતી તમને આપવામાં આવશે એના વિશે તમને થોડીક જાણકારી આપી દઉં. સૌથી પહેલી બે વસ્તુ છે, બે એપ્લિકેશન છે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ફોનની અંદર. સૌથી પહેલી એપ્લિકેશન છે વિદ્યાકુલ, બરાબર, જેની અંદર તમે પેઇડ કોર્સનો લાભ લઈ શકશો અને બહુ ઓછી ફી છે. કોન્ટેક્ટ કરશો એટલે તમને બધી માહિતી મળશે અને મહિનાના છે આપણું પોકેટ મની છે એના કરતા પણ ઓછા રૂપિયામાં તમને 10મું 12મું 9મું 11મું આ ચારે ચાર ધોરણના મહત્વના વિષયો એ અંગેનો અભ્યાસ કરવાની તક મળશે. સાથે સાથે યુથ એજ્યુકેશન નામની પણ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર તમને મળી રહેશે જેનો ઉપયોગ કરીને તમે છે એ લર્નિંગ સેક્શનની અંદર ઘણી બધી માહિતી મેળવી શકશો તમારા ધોરણના વિષયો અંગેની. ઓકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આપણે બધા ચેનલ્સ ઉપર અવેલેબલ છે. તો ટેલિગ્રામની અંદર ચેનલનું નામ છે યુથ એજ્યુકેશન, એમાં તમે જોઈન થઈ શકો છો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે આજે નંબર છે 8864364 82. આ નંબર ઉપર તમારું નામ, ધોરણ અને શહેર આટલું છે તમે મોકલશો એટલે તમને જે તે ધોરણના ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર છે તમને મૂકી દેવામાં આવશે એટલે તમે રેગ્યુલરલી અપડેટ મટીરિયલ છે, ટાઈમ ટેબલ છે, લેક્ચરના શેડ્યુલ છે બધું તમને મળી જશે. ઇવન ફેસબુકની અંદર પણ આ શેડ્યુલ મૂકવામાં આવે છે તો ફેસબુકની અંદર પણ પેજ છે, ઇન્સ્ટાગ્રામની અંદર પણ આ બંને પેજીસ છે. એટલે ઇન શોર્ટ સોશિયલ મીડિયા પણ ફોલો આ રીતે કરી શકો અને રેગ્યુલર તમે માહિતી મેળવી શકો છો. ઓકે, કયા કયા કોર્સ આપણે ચલાવીએ છીએ યુથ વિદ્યાકુલની અંદર? તો ધોરણ 9 અને 10ની અંદર આ ચાર વિષયો છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. આ ચારે ચાર વિષયો છે એનો પણ અભ્યાસ રોજે રોજ પેઇડ કોર્સની અંદર લાઈવ લેક્ચર રોજે રોજ નિયમિતપણે અલગ અલગ વિષયોના લેવામાં આવે છે. ઓકે, અને બીજું કે ધોરણ 11 અને 12માં 5 વિષયો છે, જે મુખ્ય 5 વિષયો કોમર્સના કહેવાય છે. 5 વિષયોનો અભ્યાસ પેઇડ કોર્સની અંદર રોજે રોજ લાઈવ લેક્ચરમાં શેડ્યુલ પ્રમાણે કરવામાં આવે છે. ઓકે, એટલે કોઈ પણ તમારે આ શેડ્યુલ વિશેની માહિતી મેળવવી છે, જોઈતી છે, તો તમે આ 9924445400 એના પર કોન્ટેક્ટ કરીને બધી માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આગળ વધીએ અને આગળના ટોપિકની આપણે જાણકારી મેળવીએ. ઓકે, ચલો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલ ચેનલની અંદર. અને આજે આપણે ખાસ સમજવાના છીએ ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં 4થું પ્રકરણ. મિત્રો, આજના વિડીયોની અંદર જે ટોપિક હું લેવા જઈ રહ્યો છું એવો વિશિષ્ટ છે કે જે મૂળભૂત નિયમ છે પુરવઠાનો નિયમ. એ પુરવઠાના નિયમની એવી ઘણી બધી બાબતો છે જે લાગુ પડતી નથી, તો અપવાદો પણ હોય છે ઘણા બધા નિયમની અંદર. તો પુરવઠાના નિયમને પણ અપવાદ છે. તો કઈ કઈ એવી વસ્તુ છે, કયા કયા એવા અપવાદો છે જે પુરવઠાના નિયમને માનતા નથી, લાગુ કરતા નથી, એની જાણકારી મેળવવાના છીએ. સાથે સાથે ખાસ સ્વાધ્યાયની અંદર જે ખાસ MCQ છે એને એક્ઝેક્ટ રાઈટ સાચા જવાબ કયા આવે એની પણ જાણકારી આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો ખાસ મિત્રો, વિડીયો લાઇક નથી કર્યો તો વિડીયો લાઇક કરી દેજો. ચેનલને ઘણા બધા મિત્રોએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમારા સુધી વિડીયો રેગ્યુલર આવતા રહે. ઓકે, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં ખાસ આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું, જેટલી મહેનતથી અમે તમને વિડીયો પહોંચાડીએ છીએ તો તમે પણ સામે ભણવામાં એટલી મહેનત કરો, તમારા લક્ષ્યને સિદ્ધ કરો અને આજુબાજુમાં જેટલા પણ તમારા વડીલો, માતા પિતા કે ગુરુ છે એમને રિસ્પેક્ટ કરો જેથી તમે પણ જીવનમાં એમની જેમ એટલી જ સરળતાથી આગળ વધી શકો. ઓકે, જે લોકો 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં આવ્યા છે એ લોકો ખાસ આ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ, ધોરણ અને શહેરનું નામ લખીને મોકલશો, બરાબર, એટલે જે તે ધોરણના જે ગ્રુપ છે એની અંદર તમને એડ કરી દેવામાં આવશે. ખાસ કરીને સોશિયલ મીડિયા નેટવર્ક્સની અંદર આટલી બધી ચેનલોની અંદર આ રીતે તમે પેજ છે તો એ ફોલો કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. બંને એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એ પણ તમે માહિતી મેળવીને આ રીતે અહીંયા કામ કરી શકો છો. ઓકે, ચલો, હવે ખાસ આજનો વિડીયો છે જે ટોપિક માટેનો એ તમને વાત કરવાનો હતો. તો માંગના નિયમના જેમ અપવાદો હતા એવી રીતે સેમ પુરવઠાના નિયમના પણ અપવાદો છે. કયા કયા અપવાદો છે સમજતા પહેલા હું તમને પુરવઠાનો નિયમ એક સાદો કહી દઉં. પુરવઠાનો નિયમ એવું કહે છે કે અન્ય પરિબળો, અન્ય પરિબળો એટલે કિંમત સિવાયના, એમ
આ બધા અન્ય પરિબળો યથાવત રહે, યથાવત રહે એટલે કેવા રહે, સ્થિર, બરાબર. તો યથાવત રહે તો કિંમત ઘટતા શું થાય, પુરવઠાનું વિસ્તરણ થાય, સોરી કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય, અને કિંમત વધે તો કિંમત વધતા પુરવઠાનું શું થાય, વિસ્તરણ થાય. આવો સાદો અને સરળ પુરવઠાનો નિયમ છે. અને સિમ્પલી આપણને એવું કહેવા માંગે છે કે કિંમત વધતા પુરવઠાનું વિસ્તરણ, કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન, મતલબ બંને વચ્ચે સીધો સંબંધ છે એવું પુરવઠાનો નિયમ કહે છે. પણ દુનિયાની અંદર, વ્યવહારની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે જેને આ સાદો અને સરળ નિયમ લાગુ પડતો નથી અને ઘોળીને પી જાય છે નિયમને. તો બે મુખ્ય એવા અપવાદો છે જે પુરવઠાના નિયમને લાગુ કરતા નથી, બરાબર, એમને માનતા નથી. કયા કયા બે અપવાદો છે? સૌથી પહેલો અપવાદ છે અને છે અલભ્ય વસ્તુ, એવી વસ્તુ કે જે રેર, બહુ ઓછા માત્રામાં પૃથ્વી ઉપર ઉપલબ્ધ હોય, અવેલેબલ હોય. કઈ વસ્તુ અલભ્ય વસ્તુ છે આગળ હું તમને ડિટેલમાં સમજાવવાનો જ છું. અને બીજી વસ્તુ છે અને એ છે કેવી વસ્તુઓ, નાશવંત વસ્તુઓ, બરાબર, ઘડીકમાં નાશ પામે, ઉપયોગ કરો કે ન કરો એની વેલિડિટી પૂરી થાય એટલે તમે ઉપયોગ ન કરી શકો પછી પાછળથી. તો બંને વસ્તુ અલભ્ય અને નાશવંત, આ બંને વસ્તુ એવી છે કે જેને પુરવઠાનો નિયમ ક્યારેય લાગુ પડતો નથી, આ નિયમને આ બંને વસ્તુઓ માનતી નથી. કયા કારણો સર? ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો અપવાદ છે અલભ્ય વસ્તુઓ. કોને કહેવાય અલભ્ય વસ્તુઓ? તો એની વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ. તો ઘણી બધી વસ્તુ એવી છે કે એની કિંમતમાં ગમે તેટલો ફેરફાર કરો પણ છતાં પુરવઠામાં ફેરફાર કરી શકતા નથી, તો એ વસ્તુને અલભ્ય, અપ્રાપ્ય કે દુર્લભ વસ્તુ. આપણે ઘણી બધી વખત જમીનમાં ખોદકામ કરતા હોય, મોટી મોટી ઇમારતો બનાવતા હોય ત્યારે પાયાનું ખોદકામ ચાલતું હોય ત્યારે પહેલાં ઘડા નીકળી આવે, એમાં રાણી સિક્કા નીકળી આવે, ઘણી બધી જૂની પ્રવૃત્તિઓ, પ્રતિમાઓ આપણને મળી આવે, જૂના પેઇન્ટિંગ્સ આપણને મળી આવે. આ બધી વસ્તુ કેવી કહેવાય? અલભ્ય વસ્તુ કહેવાય. અને આની એક વિશિષ્ટતા છે, આ પ્રાચીન કાળના સિક્કા, કલાકૃતિ, હસ્તપ્રત મૂર્તિઓ તમે જોઈ શકો છો અહીંયા ફોટા સ્વરૂપે, આ બધી વસ્તુ તમને જે દેખાય છે ને ચિત્રની અંદર, આ બધી કેવી કહેવાય? અલભ્ય વસ્તુ, બરાબર, દુર્લભ, અપ્રાપ્ય વસ્તુ કહેવાય. હવે શા માટે આ બધી વસ્તુઓનો પુરવઠા નિયમ લાગુ નથી પડતો? એટલા માટે કે માની લો તમારી પાસે આવો એક સરસ મજાનો સિક્કો છે અને કોઈ એવા શોખીન માણસ આવે ને એને તમને કીધું કે ભાઈ 10,000 રૂપિયાનો એક સિક્કો, હું તમને 10,000 રૂપિયા આપું અને તમારા મન બદલામાં એક સિક્કો આપવાનો, તો આપણને મનમાં એવું થાય કે આપણી પાસે આવા વધારે સિક્કા હોય તો કેવું સારું, જેટલા સિક્કા હોય તો એક સિક્કાના 10,000 મળે તો 20 સિક્કા હોય તો કેટલા બધા 2,00,000 રૂપિયા થઈ જાય આપણી પાસે, તો હાલો આપણે સિક્કા બનાવવા માંડીએ. પ્રોબ્લેમ એ છે કે આવી વસ્તુ છે એની કિંમત બજારમાં વધી જાય તો પુરવઠો તમે વધારી શકતા નથી, કારણ કે આવા સિક્કાનું ઉત્પાદન વર્તમાનમાં કરવું શક્ય નથી. અને કદાચ તમે વર્તમાનમાં આવો સિક્કો બનાવી પણ નાખો તો એની જૂના જેટલી વેલ્યુ આવે નહીં, કારણ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવું કહેવાય છે ને, કે જૂની જેટલી વસ્તુ છે, એન્શન્ટ વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ પણ આપણે ઘણી બધી વખત શબ્દ વાપરીએ છીએ, એન્ટિક પીસ કે જે બહુ જૂના જમાનાનું હોય, લોકોએ સાચવીને રાખ્યું હોય, એની કિંમત જો વેચવા માટે મૂકવામાં આવે તો બહુ બધી મળે, બરાબર. પણ એવી નવી વસ્તુ બહુ મોંઘી કિંમતે વેચે ને પછી આપણને એવું થાય કે એવી નવી વસ્તુની કોપી મારીને ઉત્પાદન કરવા માંડીએ તો પછી એની કિંમત કાંઈ ઉપજે નહીં. એટલે આ બધી વસ્તુઓનો પ્રોબ્લેમ છે કે આ બધી વસ્તુની કિંમત છે એ વર્તમાન સમયમાં જો વધી જાય તો એનો પુરવઠો વર્તમાન સમયમાં બનાવવો શક્ય નથી, કારણ કે વર્ષોના વર્ષો પહેલાં બની હોય. આપણે ભૂતકાળમાં જઈ શકીએ, ટાઈમ મશીનની હજી કંઈ શોધ થઈ નથી, તો થઈ હોત તો આપણે ભૂતકાળમાં જઈને વસ્તુ લઈ આવ્યા ને અત્યારે બજારમાં વેચત, પણ એવું કાંઈ પોસિબલ થયું નથી. એટલે આવી વસ્તુની કિંમતમાં ગમે એટલો વધારો થાય આપણે પુરવઠો વધારી શકતા નથી, જેટલો હોય એટલાને એટલો પુરવઠો આપણે વેચી દેવો પડે છે. અને માટે આવી બધી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. ઓકે, ચાલો નંબર ટુ, બીજો અપવાદ. અપવાદનું નામ શું છે? નાશવંત વસ્તુ. કોને કહેવાય નાશવંત વસ્તુ? એ ખાસ આપણે સમજી લો. નાશવંત વસ્તુ એવી છે કે જે લાંબા સમય સુધી આપણે સાચવી શકતા નથી. ઓકે, શાકભાજી છે, દૂધ છે, ફળ છે, બરાબર, આવી બધી વસ્તુઓ છે એ લાંબા સમય સુધી તેમ સાચવી શકતા નહીં. તમારી પાસે ટેકનોલોજી છે, રેફ્રિજરેટરને બધું અત્યારે તો આવી ગયું છે, પણ આપણે ટેકનોલોજીને ઘડીક સાઈડમાં મૂકીએ, ટેકનોલોજી વગર આવી બધી વસ્તુઓ સાચવવી પોસિબલ નથી. એટલે કોઈ વેપારી એવી નાશવંત વસ્તુ વેચવા માટે બેસે તો એ બિચારાનો પ્રોબ્લેમ શું છે કે નાશવંત વસ્તુને તમારે વહેલામાં વહેલી તકે વેચી દેવી પડે. જો વહેલામાં વહેલી તકે ન વેચો તો બગડી જાય, પછી એનો વેચવાનું કાંઈ મૂલ્ય રહે નહીં. એટલે નાશવંત વસ્તુને લાંબા સમય સુધી તેમ સાચવી શકતા નથી, એના ગમે એટલા ભાવ ઘટે તો એમ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, આમ બહુ કોમેડી જેવું છે પણ દુખાય છે સાથે સાથે, કોઈ માની લો કે ખેડૂત છે, એ ખેડૂત કોઈ રીંગણા લઈને બજારમાં વેચવા માટે ગયો
અને જ્યારે બજારમાં વેચવા માટે રીંગણા લઈને ગયો ત્યારે 20 રૂપિયા પર કિલોના ભાવ હતા, પણ લઈ ગયા પછી એને ખબર પડી કે રીંગણાના ભાવ ઘટીને 10 રૂપિયા પર કિલો થઈ ગયા. તો ભાઈ રીંગણા બજારમાંથી લઈ જઈને પાછા કંઈ છોડવે ચોંટાડી શકશે નહીં, બરાબર ને? એ તો કંઈ પાછા લઈ જઈ શકે ને. એકવાર રીંગણા જે ઉતરી ગયા અને કાપી લીધા, બરાબર, અને પછી વેચવા લઈ ગયો તો એ ગમે ભોગે વેચી દેવા પડશે. એટલે નાશવંત વસ્તુનો પ્રોબ્લેમ છે કે વસ્તુની કિંમત ગમે એટલી ઘટે તો એનો પુરવઠો ઘટાડી શકાતો નથી, જે પુરવઠો એ બધો વેચી જ દેવો પડે છે. અને એટલા માટે આ નાશવંત વસ્તુને પણ પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. તો જોઈ લો કઈ કઈ વસ્તુ નાશવંત વસ્તુ છે. આ બધી નાશવંત વસ્તુઓ છે. ઓકે, ગ્રાહક ખરીદે તો ઠીક છે, ન ખરીદે તો નીચી કિંમત ગમે એમ કિંમત આપીને વેચી દેવું પડે. જોકે હવે અત્યારે ફાયદો એ છે કે કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ આવી છે અને એનો ઉપયોગ કરીને તમે લાંબા સમય સુધી એવી નાશવંત વસ્તુને સાચવી શકો છો. અમૂલવાળા છે, સરસ મજાનું પેકિંગ કરે છે, કુલિંગ સિસ્ટમ રાખે છે, એટલે એ બધાનો ઉપયોગ કરીને નાશવંત વસ્તુઓને પણ અત્યારે સાચવી શકાય છે. પણ માની લો કે પહેલાંના સમયમાં તો ટેકનોલોજી નહોતી, તો ત્યારે આવી નાશવંત વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નહોતો. ઓકે, તો આ બે અપવાદો એવા છે જેને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. ખાસ હવે આજના મુદ્દાનો આ છેલ્લો ટોપિક છે એ ખાસ અહીંયા સમજી લઈએ તો એક એક એમસીક્યુ છે, ટોટલ 6 એમસીક્યુ છે. તો 6 એમસીક્યુ વિશેની તમને માહિતી આપું છું, કયો જવાબ આવી શકે ને કયો જવાબ ન આવે. પહેલો પ્રશ્ન છે કે કિંમતમાં ઘટાડો થાય એના કારણે પુરવઠામાં જે ફેરફાર થાય છે એને શું કહેવાય. ખાસ આની પહેલાંનો એક લેક્ચર, ડેમો લેક્ચર હતો, એની અંદર આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ કે કિંમતના કારણે જે ફેરફાર પુરવઠામાં થાય તો એને વિસ્તરણ સંકોચન કહેવાય. પણ અહીંયા શું આપણને કીધું છે, કિંમતમાં ઘટાડો થયો. તો કિંમતમાં ઘટાડાને કારણે પુરવઠામાં શું થાય, તો કે સંકોચન થાય. શું થાય? સંકોચન. કારણ કે કિંમત ઘટવાને કારણે પુરવઠો ઘટવાનો જ છે, પણ પુરવઠો ઘટ્યો કોના લીધે? કિંમતના લીધે. માટે શું શબ્દ વપરાવો જોઈએ? સંકોચન. એમ લખ્યું હોત કે અન્ય પરિબળના કારણે પુરવઠામાં ઘટાડો, પુરવઠો ઘટ્યો તો એને શું કહેવાત? ઘટાડો કહેવાત. પણ અહીંયા કિંમત છે એટલા માટે શું જવાબ આવે? સંકોચન. ઓકે, ત્યાર પછી નંબર 2, કે કિંમત સિવાયના પરિબળો, બરાબર, એના કારણે પ્રેરિત ફેરફાર હોય અને પુરવઠામાં પરિવર્તન આવે તો એને શું કહેવાય? જો હમણે સમજાવતો હતો, એ કિંમત નથી, એની સિવાયના અન્ય પરિબળો છે, એના કારણે ફેરફાર થયો તો એને શું કહેવાય? પુરવઠામાં વધારો અને ઘટાડો કહી શકો. ક્લિયર? ચલો નંબર 3, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? એકદમ સાદું અને સરળ સીધો સંબંધ છે. કિંમત વધે પુરવઠો વધે, કિંમત ઘટે પુરવઠો ઘટે છે. નંબર 4, જો બહુ અગત્યનો ખાસ સમજો, એમસીક્યુમાં પરીક્ષામાં પૂછવા જેવો સવાલ છે, શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો વેપારી ઘટાડે બજારમાં. એટલે આ 4 વસ્તુ અહીંયા આપણને આપી છે, જથ્થો, પુરવઠો, કિંમત અને મૂલ્ય સાપેક્ષતા. આ 4માંથી કોઈ એક બાબત એવી છે કે જો વેપારીને મળતી ઓછી થઈ જાય તો એનો નફો એ ઘટી જાય, અને નફો ઘટવાની આશાએ શું કરે વેપારી? બજારમાંથી પુરવઠો એ ઘટાડી દે. એટલે શું અહીંયા આપણો જવાબ આવશે? કે વસ્તુની કિંમત ઘટી જાય તો કિંમત ઘટવાને કારણે નફો ઘટે, નફો ઘટવાની કારણે વેપારી બજારમાંથી પુરવઠો એ ઘટાડી દે. એટલે સાચો જવાબ શું આવશે 4th MCQમાં? કિંમત. નંબર 5, કે જથ્થો છે એ કુલ પુરવઠા કરતાં કેવો હોય? આ યાદ રાખજો, મેં તમને તફાવતની અંદર કીધું હતું પહેલાં ડેમો લેક્ચરમાં 4th ચેપ્ટરના, કે જથ્થો છે પુરવઠાની સમકક્ષ પણ હોઈ શકે, જથ્થો છે પુરવઠા કરતાં વધારે પણ હોઈ શકે, પણ કોઈ દિવસ ઓછો હોય નહીં. એટલે અહીંયા તો આપણને પૂછ્યું છે કે જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય, તો હંમેશા વધારે જ હોય, કોઈ દિવસ ઓછો હોય નહીં. ક્લિયર? છેલ્લો અને 6th MCQ, કે ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ હોય, એટલે વેપારીને એવું લાગે કે આવતા વર્ષે, આવતા સમયની અંદર વસ્તુના ભાવ વધી જવાના છે, તો વેપારી છે વર્તમાનમાં પુરવઠામાં કેવો ફેરફાર કરે? જો થોડુંક મગજ દોડવું પડે અહીંયા, તો તમને સાચો જવાબ એમના મળી જાય. વેપારીને એવી ખબર પડી કે આવતા મહિને, માની લો હું આપણે એઝમ્પશન એવું કરીએ કે આવતા મહિને વસ્તુની કિંમતમાં વધારો થવાનો છે, તો આવતા મહિને ભાવ વધવાના હોય તો વેપારી શું કરે? અત્યારે છે સાચવી રાખશે, અને આવતા મહિને જ્યારે ભાવ વધશે ત્યારે વસ્તુ વેચવાનો પ્રયત્ન કરશે. એટલે એટલું સાદું સિમ્પલ છે કે ભવિષ્યમાં ભાવ વધવાના હોય તો વર્તમાનમાં વેપારી શું કરે? પુરવઠો શું કરી દે? ઘટાડી દે, બરાબર. વર્તમાનમાં પુરવઠો વેચે નહીં, ક્યારે વેચવાનો પ્રયત્ન કરે? ભવિષ્યમાં. ઓકે, તો 6 MCQ છે સ્વાધ્યાયના, 6 MCQ આપણે અહીંયા સોલ્વ કર્યા છે. નેક્સ્ટ લેક્ચર આવશે એટલે પોસિબલ હશે તો બીજા પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. ખાસ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, વિડીયો અંગે કોમેન્ટ કરજો, અને ખાસ આવા નવા વિડીયો જોતા રહેવા માટે યુથ વિદ્યાકુલ ચેનલનો સંપર્ક કરજો. ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશનનો બેલ આઇકોન છે એ પણ દબાવી લેજો, એટલે જેથી નવા નવા વિડીયો છે તમારા સુધી રેગ્યુલરલી મળતા રહે. તો નેક્સ્ટ વિડીયો માટે આપણે મળીએ. ખાસ વિડીયો બધા જોતા રહેજો અને શેર કરતા રહેજો. આવજો મિત્રો.